બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે આવેલી સેલ્સ ટેક્સ કચેરીના અધિકારીઓ વાહન ચાલકોને પરેશાન કરી પૈસા ઉઘરાવતા હોવાની વાતે વેગ પકડ્યું છે. જો કે ખરેખર આ વાત સત્ય હોય તો ખૂબ જ આ વાત શરમજનક કહેવાય. ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા ધાનેરા તાલુકાના થાવર ગામે તંત્ર દ્વારા સેલ્સ ટેક્સ કચેરી મૂકવામાં આવી છે, પરંતુ આ સેલ્સ ટેક્સ કચેરી પર ફરજ બજાવતા અધિકારીઓની મનમાની કરી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે આ સેલ્સ ટેક્સ કચેરી પર અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ પૈસાની માંગણી કરવામાં આવી રહી છે, અને જો કોઈ વાહન ચાલક પૈસા આપવાની ના પાડે તો તેને લાખો રૂપિયાનો રકમનો મેમો સંભળાવવામાં આવે છે, અને આખરે વાહન ચાલક ડરી અને આ લોકોને પૈસા આપતો હોય છે. ત્યારે ગત રાત્રે એક વાહન ચાલકને સેલ્સ ટેક્સ કચેરી પર રોકવામાં આવ્યું. તેની પાસે તમામ ડોક્યુમેન્ટ, તમામ ટેક્સ ભરેલા હતા, છતાં પણ આ અધિકારીએ તેની પાસે 83,000 રૂપિયાની માગણી કરી હોવાનું પ્રવાહન ચાલકે જણાવી રહ્યો છે. શું કહે છે ટ્રક ચાલક? તમે વાહન ચાલકે તો અધિકારીઓ પર આક્ષેપ કરતા અમારી ટીમ દ્વારા અધિકારીઓની મુલાકાત કરવામાં આવી હતી, તો અધિકારીઓ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે વાહન ચાલકે તમામ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, પણ ડોક્યુમેન્ટ મોડા રજૂ કર્યા છે અને મેમો બની ગયો છે, માટે પૈસા ભરવા પડશે. ત્યારે હવે તમે પણ સાંભળો, થાવર RTO ચેકપોસ્ટ અધિકારી ડાભી શું કહે છે. વાહન ચાલકનું કહેવું છે કે એક સામાન્ય બિલ જે પોતે ભૂલી ગયો હતો અને અધિકારીઓ ગાડી રોકાવતા ટ્રક ચાલકે બિલ મોબાઈલ દ્વારા વોટ્સએપમાં મંગાવ્યું હતું અને રજૂ પણ કરી દીધું હતું. ત્યારે આ અધિકારી એવું કહે છે કે તમે સાથે કેમ ન લઈ આવ્યા? સામાન્ય વ્યક્તિ હોય તો ભૂલ થાય, પરંતુ બિલ રજૂ કરી દીધું છે, છતાં પણ એને આટલો મોટો દંડ કેમ? કે પછી આ ટ્રક ચાલકે અધિકારીઓને પૈસા નથી આપ્યા, તેના માટે અધિકારીઓ પજવણી કરી રહ્યા છે, માટે જિલ્લાના અધિકારીઓ આ બાબતે તટસ્થ તપાસ કરાવી તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. સુરેશ કલ્ચર ચેડેસ્ટ ટીવી બનાસકાંઠા. ગાડીમાં હાઈવે બિલ નહોતું રજૂ થતું, બિલ હતું. હાઈવે બિલ ના હોવાને કારણે મેમો બનાવ્યો છે અને પાર્ટી પેમેન્ટ ભરશે ટેક્સ પેનલ્ટી સાથે, અને પછી ગાડી છૂટશે. પાર્ટીનું કહેવું એવું કઈ રીતે હાઈવે બિલ લેટ રજૂ થાય એટલે અમારે ગાડી ના એમઓઈ 1-2 અમારે આપવી પડે, મેમો બનાવવો પડે, અને ટેક્સ પેનલ્ટી અને 130 એકર મેમો. સવારે કીધું કે રાત્રે આયા ડ્રાઈવર ગયા ત્યાં 1-1,76,000 નો તમારે મેમો ભરવો પડશે. પેલો GST બિલ કમ્પ્લેટ છે બરાબર, અને બીજું પેલું આપણે ઈવે બિલ પાર્ટી મોકલી દીધો, પાછળ રહી ગયું ભૂલમાં, તે પાર્ટી વોટ્સઅપ કરી દીધો. 26 તારીખનો બિલ છે, 26 તારીખનો પેલો બીજો બી હાથે જે છે આપણે ઈવે બિલ, એ બી 26 તારીખનો જ છે. હવે એ લોકો કે 76,000 તમારે અહીંયા આપવા પડશે. અમારા પાસે માલ કેટલો એ ગાડીનો? માલ છે 2 પાર્ટીનો, 1,00,000 રૂપિયાનો માલ છે, બીજો 49,000 માલ છે, ટેક્સ સાથે બધા બિલ એમને આપી દીધા. શું કહ્યું હોય? 6 વાગેથી ઊભા છીએ અમે, હજી સુધી કોઈ કહેતો નહીં. થોડી વાર રૂકો એમ કરીને એ લોકો જતા રહ્યા, કોઈ જવાબ આપ્યો નહીં. રાત્રેથી એમ અહીંયા હેરાન થાય.